આ તરફ વડોદરામાં મનપા તંત્ર ભૂવા પૂરવા કામે લાગ્યું છે. ચોમાસા દરમિયાન 84 જેટલા ભૂવા પડ્યા હતા શહેરમાં, ત્યારે મિલર મશીનો દ્વારા ભૂવા પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે. હજુ પણ 4 ભૂવા પૂરવાની કામગીરી બાકી છે. ભવન સ્કૂલ પાસેના રસ્તા પર ડાયવર્ઝન અપાયું છે. ભૂવા પૂરવાની કામગીરીને લઈને આ ડાયવર્ઝન અપાયું છે. હિરેન મોદી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. જી હિરેન. જે અંકે ખાસ કરીને વાત કરીએ, ચોમાસા પૂર્વેથી જ શહેરમાં ભૂવા પડવાની શરૂઆત થઈ હતી અને વડોદરા શહેરને ભૂવા નગરીનું ઉપનામ પણ આપવામાં આવ્યું હતું. વારંવાર એક જ રોડ પર અસંખ્ય ભૂવાઓ પડતા લોકોમાં ચર્ચા હતી. કોર્પોરેશનની કામગીરી, બીજારદારોની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. ત્યારે કોર્પોરેશનના તંત્રએ ચોમાસું પૂર્ણ થતા પહેલા જ ભૂવાની રિપેરિંગ કામ શરૂ કર્યું હતું. અંદાજે 3000 ટ્રક જેટલો સામાન, ટન જેટલો સામાન, રેતી જે, કપચી જે, આ તમામ વસ્તુઓ ભૂવા પૂરવામાં વપરાઈ હતી. ખાસ કરીને આ વખતે મિલર મશીનો દ્વારા ભૂવા પૂરવાની કામગીરીમાં ઉપયોગમાં લેવામાં આવ્યા હતા અને ખાસા લગભગ છેલ્લા એક મહિનાથી આ કામગીરી ચાલી રહી છે. હાલમાં પણ હજી 4 ભૂવા જે મોટા મોટા ભૂવા જે પૂરવાની કામગીરી બાકી છે. ત્યારે કોર્પોરેશન તંત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અહીંયા મુલાકાત થાય તે પૂર્વે જ વડોદરા શહેરને સુંદર અને સુશોભિત કરવા અને એક પણ રોડ ખાડા ટેકરાવાળો ના રહે તેના માટે કામગીરી કરવામાં વ્યસ્ત બને છે. જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે.